ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો? મજામાં? મને ઘર અભ્યાસ કરવાનું ગમે છે ને. જય મહારાજ. હવે આ છે ધોરણ કેજી. કયું ધોરણ? ધોરણ કેજી. કેજી એટલે બાલ મંદિર. કેજી એટલે કયું ધોરણ કહેવાય બાળકો? બાલ મંદિર. બાલ મંદિરમાં આવો છો તો તમને ભણવા ગમે છે ને? હા, ગમે છે કે નથી ગમતું? ગમે છે. શું બોલવાનું? હા, કેમ કે બાલ મંદિરમાં તમે ભણવા આવશો તો નાના નાના રમકડા જોડે રમવાનું હશે, પછી બધા તમારી જોડે જે મિત્રો આવશે ભણવા, ફ્રેન્ડ, એ લોકો જોડે તમને શું થશે? એકબીજાની ઓળખ થશે. થાય ને ઓળખ એકબીજાની? કેમ કે એકબીજા સાથે રમો તો તમને એકબીજાની ઓળખ થાય, એકબીજાનું નામ ઓળખાય, આનું નામ શું છે, આનું નામ શું છે, તમને બોલતા આવડે, લખતા આવડે. બાલ મંદિરમાં આવવાનું એટલે આવી રીતના તમને એકબીજાની ઓળખ થાય અને ભણવાનું પણ ગમે. કેમ કે અત્યારે તો કોરોના લીધે આપણે શું થાય છે, ઓનલાઈન દ્વારા ભણવાનું છે, ઓનલાઈન દ્વારા અભ્યાસ કરવાનો છે. વિષય કયો છે? અંગ્રેજી. કયો વિષય છે આજે? અંગ્રેજી. તારીખ કઈ છે? 29/7/2021. તારીખ કઈ થઈ આજે? 29. મહિનો કયો છે? જુલાઈ. સાલ કઈ છે? 2021. આજે કયો વાર થયો? ગુરુવાર. કયો વાર થયો વિદ્યાર્થી બાળકો? ગુરુવાર. બોલો, ગુરુવાર બોલવાનું એવી રીતના મારી સાથે સાથે બોલશો ને એવું તમને આવડશે બોલતા. હવે ગઈ વખતે મેં તમને મૂળાક્ષરોને ઓળખીને ફરતે ગોળ કરવાનું, બરાબર ને? આ વખતે આજે હું તમને એવી રીતે શીખવાડું છું, સ્પેલિંગ આપેલા છે અહીંયા, બરાબર? સ્પેલિંગ ની અંદર તમારે મૂળાક્ષર ફરવાના છે. શું ફરવાનું છે? મૂળાક્ષર. મૂળાક્ષર ફરતે ગોળ કરો. શું લખ્યું છે અહીંયા? મૂળાક્ષર ફરતે ગોળ કરો, બરાબર? હવે આ શું આપ્યું છે? એ. શું છે? એ ફોર એપલ. જો અહીંયા મેં તમને શું આપ્યું છે? એ બી સી ડી ઈ. આ બોક્સમાં કેટલા મૂળાક્ષરો આપેલા છે? ને 5. એ બી સી ડી અને ઈ, બરાબર? હવે અહીંયા તમને શું છે? એ પરથી એન્ડ છે, કેટ કે, બરાબર? ઈ પરથી સ્પેલિંગ છે, બેટ બોલ બસ. સી પરથી સ્પેલિંગ છે, કેટ કા કેટ. હવે કે પછી અહીંયા શું છે? ડી ફોર ડોગ. ડોગ પરથી ડોગ, ડોર અને ડગ છે. ઈ ફોર એલિફન્ટ થી શું છે? હેન્ડ, હેડ અને આઈસ. આઈસ એટલે આ. હવે તમારે તમારે શું કરવાનું છે? આમાંથી સ્પેલિંગ ઓળખવાનું છે. શું ઓળખવાનું છે? સ્પેલિંગ. હવે આમાંથી તમારે શું કરવાનું? સી કેટ નો સ્પેલિંગ બે વાર આવે છે, એક સુધારો. કાર ઉપર દઈએ, કાર. ચલો હવે એ પરથી એન, કેટ અને કે. આ એ છે મૂળાક્ષર. શું છે? એ મૂળાક્ષર છે, બરાબર? એ પરથી આપણે અહીંયા ક્યાં એ દેખાય છે? આ સ્પેલિંગમાં એ ખોલવાનું છે. શું ખોલવાનું છે? એ. આપણે આ બાજુ જોવાનું છે, તમારે બીજી કોઈ તરફ જોવાનું નથી. તમારે આ આ લાઈનમાં તમારે શું ખોલવાનું છે? એ. તો આવો, એ ક્યાં છે? આ અહીંયા શું કરવાનું? ગોળ રાઉન્ડ. શું કરવાનું છે? આવો ગોળ રાઉન્ડ અહીંયા કરવાનો છે. શું કરવાનું? ગોળ બિંદુ. પણ આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ ને? રાઉન્ડ. રાઉન્ડ એટલે ગોળ. શું કહેવાય? રાઉન્ડ એટલે ગોળ. શું છે? સી એ ટી. ક સ્પેલિંગ છે, કેટ. કેટમાં શું આવે? એ આવે છે. આને શું કહેવાય? સી એ. અને આ શું છે? પી. આપણે શું કરવાનું છે? તો એ. એટલે આપણે અહીંયા શું કરવાનું? ગોળ બિંદુ. થેન્ક યુ ગોળ રાઉન્ડ. હવે અહીંયા કયો સ્પેલિંગ છે? સી એ એ ઈ. પણ આપણે કયો સ્પેલ કરવાનો છે? મૂળાક્ષર એ. કયો મૂળાક્ષર કરવાનું છે? એ. તો આપણે અહીંયા શું કરવાનું? એ ફરતે ગોળ કરવાનું.
હવે આપણે એ બાજુ નહીં જોવા આપણે જોવાનું છે બી એ પછી શું આવે બી બી નો મૂળાક્ષર આપણે કરવાનો છે આવો બી શું કરવાનો છે બી મૂળાક્ષર કરવાનો છે બી ફોર બોલ અને શું કહેવાય બી ફોર બોલ એટલે આપણે અહીંયા શું કરવાનો છે આવો બી શોધવાનો છે શું શોધવાનો છે બી તો આમાં શું છે બી એ ટી અને શું કહેવાય બી એટલે આપણે અહીંયા શું કરીશું ગોળ રાઉન્ડ શું કરીશું ગોળ રાઉન્ડ હવે અહીંયા શું છે બી એ એલ એલ એટલે આપણે અહીંયા શું કરવાનું બી આવું બી કરવાનું છે બરાબર તો આવું બી ક્યાં છે આ રહ્યો થઈ ગયું હવે પછી અહીંયા શું છે બી યુ એસ શું છે બી યુ એસ હવે આપણે બી યુ એસ છે તો કયું કરવાનું છે મૂળાક્ષર બી તો આપણે અહીંયા શું કરીશું બી ફરતે રાઉન્ડ શું કરીશું બી ફરતે રાઉન્ડ બી પછી શું આવે સી ફોર કેટ બી પછી શું આવે બાળકો તો સી ફોર કેટ કેટ એટલે બિલાડી કેટ એટલે બિલાડી થાય કાર થાય સી કપ થાય કાઉ રોક એ બધા સી પરથી શું બને છે સ્પેલિંગ બને છે એટલે અહીંયા આપણે શું છે સી તો આપણે અહીંયા કયો સ્પેલિંગ કરવાનું છે સી શું કરવાનું સી મૂળાક્ષર કરવાનું છે આપણે એનું પર દીધું રોંગ બીનું પણ કર દીધું હવે સામે આયા સી સી પછી સ્કોર રાઉન્ડ છે સી એ ટી શું છે સી એ ટી હવે સી આવો ક્યાં જોવા મળે છે તો આ રહ્યો એટલે આપણે અહીંયા શું કરવાનું ગોળ રાઉન્ડ શું કરવાનું છે ગોળ રાઉન્ડ હવે અહીંયા જો સી ઓ ડબલ ઈ કયો સ્પેલિંગ છે સી ઓ ડબલ ઈ હવે આપણે કયો મૂળાક્ષર કરવાનું છે તો સી ફરતે શું કરવાનું ગોળ રાઉન્ડ શું કરવાનું છે ગોળ રાઉન્ડ આપણે સી જ કરવાનું છે બીજા કોઈ મૂળાક્ષર સામે જોવાનું નથી અહીંયા તમે જે પણ બોક્સમાં આપેલા હોય સ્પેલિંગ એ જ તમારે ધ્યાનમાં રાખવાના છે બીજા કોઈ સામે સ્પેલિંગ સામે તમારે જોવાનું નથી અહીંયા શું આપ્યું છે સી તો આપણે સી ફરતે ગોળ કરી દીધું હવે આ કયો છે સી એ આર કાર હવે અહીંયા સી છે ને આ કયો મૂળાક્ષર છે આવો સી અહીંયા છે ને એટલે આપણે અહીંયા શું કરીશું ગોળ રાઉન્ડ કરી દીધું હવે સી પછી શું આવે બી ફોર ડોગ શું આવે બી ફોર ડોગ હવે બી ફોર ડોગ છે બરાબર ડી તો અહીંયા બી ફોર ડોગ છે ડી તો અહીંયા સ્પેલિંગ જોવા માટે કયો મૂળાક્ષર કરવાનો છે ડી જો એ બી અને સી આટલું કમ્પ્લીટ થઈ ગયું આપણે કરી દીધું ને તો સી પછી શું આવે બી ફોર ડોગ હવે બી ફોર ડોગ માં આપણે શું કરવાનું છે ગોળ રાઉન્ડ કરવાનો છે ડી ઓ જી જોયું આ શું છે ડી એટલે આપણે શું કરવાનું છે બી ફરતે ગોળ થઈ ગયું હવે અહીંયા શું છે બીજો ડી બે ડબલ ઓ છે અને આ છે બરાબર ડોર સ્પેલિંગ શું થાય ડોર એટલે આવો ડી અહીંયા જોવા મળે છે તો હા એટલે આપણે શું કરીશું ગોળ રામ બરાબર હવે આ શું છે ડી તો અહીંયા ડી જોવા મળે છે આ કયો સ્પેલિંગ છે ડી યુ સી કે કયો સ્પેલિંગ છે ડી યુ સી કે તો અહીંયા ડી છે ને એટલે શું કરવાનું છે ગોળ રામ શું કરીશું ગોળ રામ પછી એ બી સી ડી આટલું થઈ ગયું હવે શું આયા ડી ફોર ડોગ પછી ડી ફોર એલિફન્ટ શું આયા Thank you.
अबे E for elephant thai, E for ice thai, E for ear thai, E for egg thai. Thai છે ને E પરથી સ્પેલિંગો બને છે ઘણા બધા. હવે આપણે એક જ સ્પેલિંગ બોલવાનો છે. તમને કોઈ પણ સ્પેલિંગ આવડતો હોય E પરથી, ધારો કે કોઈ બાળકને E for E for elephant આવડતો હોય, બીજા બાળકને E for egg આવડતો હોય, તમને જે પણ E for egg ની સ્પેલિંગ આવડતો હોય એ તમારે બોલવાનો છે. आया सो छे E for elephant तो यहां छे यहां S E N तो छे S E N तो आपने ग स्पेलिंग करवानो छे E क मुड़ाक्षर करवानो छे तो E आपने બીજા કોઈ સ્પેલિંગ સામે જોવાનો નથી બીજા કોઈ મુડ્રાક્ષર સામે જોવાનો બસ આપણે શું જોવાનો છે E સામે એટલે આ શું છે E for elephant એટલે આપણે શું કરીશું E for the rounds. Kayo, abe niya jo. E double G che. Su che E double G. F su ke vai F. Ile niya su kare su E for the board. Kayo bindo E for the abe su che trija style ma su che E by E. I ekle R. તો છે I એટલે આ આ તો તમે જોઈ શકો છો ને હા એટલે શું કહેવાય I એટલે આ એટલે આવો E ક્યાં જોવા મળે છે તો આ રહ્યો એટલે આપણે શું કરીશું બોર્ડ નામ અહીંયા બે છે એટલે આપણે બે રાઉન્ડ થશે થઈ ગયા બાળકો E A B C D અને E આટલા ફરતે આપણે શું કર્યું આજે स्पेलिंग ની અંદર આપણે શું ફર્યા મૂળાક્ષર શું છે સ્પેલિંગ ની અંદર આપણે શું ફર્યું મૂળાક્ષર એટલે આપણે શું કર્યા મૂળાક્ષરને ઓળખીને શું કર્યું છે મૂળાક્ષર ફરતે બોર્ડ કર્યું શું કર્યું મૂળાક્ષરને ઓળખીને આપણે શું કર્યું બોર્ડ રાઉન્ડ